છો ખેડૂત મિત્રો મજામાં? હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમએમ પરાસરા. આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે, પરંતુ જે નવા ખેડૂત મિત્રો અત્યારે આપણો વિડીયો જોઈ રહ્યા હોય તો પહેલાં આપણી ચેનલ છે તેને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લ્યો. જેથી કરીને અમે જે વિડીયો મૂકી તે તમે સબસ્ક્રાઇબ કરેલી હોય તો સૌથી પહેલાં તમને વિડીયો છે તે જોવા મળે. ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે કે આપણા દેશના લોકોમાં ઘરે બાગાયતી ફળ પાકો વાવવાનો શોખ છે, ટ્રેન્ડ છે, તે આજે પૂરજોશમાં વિકસ્યો છે. ત્યારે ઘણા બધા બાગાયતી ફળ પાકો લોકોને ફળિયાની સુવિધા છે, ઘરે પૂરતી જગ્યા છે, તેવા તમામ લોકો છે તે બાગાયતી ફળ પાકો ઘરે વાવતા હોય છે. તો આપણે પણ જોઈ રહ્યા છીએ કે સેતુર છે, બાજુમાં આંબો છે, ત્યારબાદ ખારેક છે, ત્યારબાદ ચીકુ છે, અને ત્યારબાદ જામફળ છે, ત્યારબાદ આંબો છે, વચ્ચે સંતરા છે, બાજુમાં બીજી ખારેક છે, અને મહાકાય મોટું જામફળનું વૃક્ષ છે. પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘરે આપણે વાવેલા ફળો હોય તેનો વિકાસ છે તે ઝાડનો ઓછો થાય છે. કારણ કે આપણી પાસે એટલી બધી માહિતીના અભાવ હોય અને ઘણા ખેડૂત મિત્રો છે અથવા જે લોકોએ ઘરે વાવેલા હોય તેવા લોકોનો ખાસ આગ્રહ એ પણ હોય છે કે પ્રાકૃતિક રીતે પકવેલા ફળો મેળવવા માટે ઘરે છે તે રાસાયણિક જંતુનાશક અથવા તો ખાતરો છે તે નથી વાપરતા. પરંતુ મારે આજે તમને વિડીયોમાં એ જ બતાવવું છે કે આંબાનું ઝાડ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં મોર આવતો હોય છે અને તે મોર ઘણી વખત પોષણના અભાવે ખરી જતો હોય છે. તો આપણે એના માટે ઓછા ખર્ચમાં કહેવાય ને, આપણે ગામડાના લોકો માટે ખૂબ મફતમાં મેળવી શકાય તેવો આજે દેશી જુગાડ છે તે મારે તમને બતાવવો છે, જે કોઠાસૂદ સાથે પણ સંકળાયેલો છે. આપ મિત્રો જોઈ રહ્યા છો કે સરસ મજાની પાણીની નાન છે તે આપને દેખાઈ રહી છે, અને આવી નાન જ્યારે વેસ્ટેજ થઈ ગઈ હોય ત્યારે મિત્રો છે તે નાખી દેતા હોય છે. તો આવી નાન છે મિત્રો તે નાખી ન દેતા સરસ મજાના આવા છાણ હોય, છાણા છે તે આપણે એકદમ સુકાઈ ગયા હોય ત્યારબાદ આ નાનમાં આપણે નાખી દેવાના. આવી રીતે કટકા કરીને તમે નાખી દેશો. કારણ કે આજે આંબાનું જે ઝાડ છે તે મિત્રો ભારતમાં હિમાલયની તળેટીથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધીના વિસ્તારમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં આંબાનું ઝાડ છે તે જોવા ન મળતું હોય. કારણ કે ભારતની સંપૂર્ણ વિવિધતાને જો કોઈ એક ફળે બાંધ્યું હોય તો તે આંબાનું ઝાડ છે, તે આપણી જે કેરી છે તે ફળે બાંધેલું છે. અને આંબાનું ઝાડ મોટાભાગના લોકો છે તે ઘરે વધુ વાવવાનું પસંદ કરે છે. કારણ કે નેચરલી સ્વાદ, કુદરતી સ્વાદ છે તે વધારે મળે છે. કારણ કે આપણે ઘરે રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ છે તે નથી કરતા. આપણે જોઈ રહ્યા છીએ કે આવી વેસ્ટેજ નાન તમારી પાસે પણ મિત્રો પડી હોય તો આવી રીતે છાણાના કટકા કરીને નાનમાં નાખી શકો છો, અથવા બીજી કોઈ એવું પાત્ર હોય તમારી પાસે તો તેનો પણ તમે ઉપયોગ છે તે કરી શકો છો. આવી રીતે આપણે પાણી આપવાનું જો ચાલુ રાખી તો ખૂબ સારી રીતે પોષક તત્વો છે જે છાણમાંથી અનેક પોષક તત્વો આપણને મળી આવતા હોય છે. આ ઉપરાંત તમે સમયાંતરે જીવામૃત પણ આપી શકો છો. જે લોકો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરે છે, SPNF સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, કે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેવા લોકો માટે જીવામૃત છે તે બનાવીને આપતા પણ હોય છે. પરંતુ ઘરે આપણે આવા એકલ દોકલ ઝાડ હોય તો તેને આપણે આવી રીતે પણ છાણાવો છે તે આવી રીતે કોઈ પણ તમારી પાસે પાત્ર હોય તેમાં ભરીને તમે પોષક તત્વો પૂરા પાડી શકો છો. આવું મિત્રો મહિનાની અંદર 3-4 વખત જે આપણો છોડની જરૂરિયાતને ધ્યાને લઈ પોષક તત્વો આપવામાં આવે તો કુદરતી રીતે ખૂબ સારો એવો ગ્રોથ છે તે થતો હોય છે. અને આ ગ્રોથને કારણે જે આપણે ગૌમૂત્ર છે અથવા તો જીવામૃત છે જે તમે આપતા હો, જીવામૃત પણ મહિનામાં તમે મિત્રો 1-2 વખત આપી શકો છો, અને ઉપર છંટકાવ પણ તમે છે તે મિત્રો કરી શકો છો. ખાસ કરીને સેન્દ્રિય પદાર્થો જો જમીનમાં વધારે ઉમેરવામાં આવે તો આપણને ખબર જ છે કે અળસિયાની જે કાર્ય પદ્ધતિ છે તેમાં ઘણો બધો વધારો થાય છે, અને જેને લીધે
છોડનો ગ્રોથ છે, વિકાસ છે, તે પૂરજોશમાં થતો હોય છે. ઘણા ખેડૂત મિત્રો આંબાવાડી હોય, બાગાયતી ખેતી કરતા હોય, તે લોકો પદ્ધતિસરની માવજત છે તે કરતા હોય છે, જેને કારણે ધારેલું ઉત્પાદન છે તે મેળવી શકતા હોય છે. પરંતુ આપણે આ વિડીયો એટલા માટે ખાસ બનાવ્યો કે લોકોનો ક્રેઝ પણ આજે પ્રાકૃતિક રીતે પકવેલા ફળો તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે આપણે પણ મિત્રોને આવી રીતે બતાવી કે તમારા ઘરે પણ આવા વેસ્ટેજ કોઈ પાત્રો હોય તો મિત્રો તેનો ઉપયોગ પણ તમે આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવો કરી શકો છો. કારણ કે જૈવિક રીતે પકવેલા ફળોનો સ્વાદ છે તે એકદમ કુદરતી મળતો હોય છે, મીઠાસ પણ ઘણી બધી હોય છે, અને રોગ જીવાત તો મિત્રો કોઈ પણ પાકમાં આવવાના જ. પરંતુ ઘરે લોકોએ જે કાંઈ વૃક્ષો વાવ્યા હોય તેમના રોગ જીવાત તો મિત્રો કોઈ પણ વનસ્પતિ તમે વાવેલી હશે તેમાં આવવાની જ. પરંતુ એનો પણ વિડીયો મેં બનાવેલો છે કે આવું એવું પાત્ર જે આપણે શરબતના ખાલી સીસા હોય, લીટર છે, 500 ml છે, અને તમે સરસ મજાની દુકાને જઈને આપણે જે સલૂનવાળા મિત્રો જે સ્પ્રે વાપરે છે ફુવારો, તેનો પણ ઉપયોગ છે તે તમે કરી શકો છો. હવે મિત્રો આમાં મેં લીંબોળીના પાનનો માત્ર રસ જ અંદર ઉમેરેલો છે, જે આપણે જે એવા લાગે કે જીવાતનો ઉપદ્રવ આપણા પાકમાં જોવા મળે છે તો તરત જ આપણે સ્પ્રે છે તે કરી શકીએ. અને આ પણ એકદમ શુદ્ધ છે, કારણ કે લીમડો પણ આપણા નજીકમાંથી સરળતાથી મળી રહે છે, જેને કારણે આપણે આપણા વનસ્પતિમાં જે કાંઈ જીવાત જોવા મળે તો તેના નિયંત્રણ માટે આવી રીતે વાપરી શકીએ છીએ. મિત્રો આ 30 રૂપિયામાં જ માત્ર મેં વસાવેલો છે, તેનો પણ તમે ઉપયોગ છે તે કીટ નિયંત્રણ માટે, જે આપણે સીતાફળ છે, લીમડો છે, કે જે કડવી વનસ્પતિઓ હોય તેના પાનનો રસ છે, અથવા મીંજનો પાવડરનો ભૂકામાંથી મેળવેલું દ્રાવણ છે તે પણ તમે વાપરી શકો છો. ખાસ કરીને મિત્રો નાના નાના છોડ છે તેને તમે જો દરરોજ ધોવાનું રાખો તો પણ ઉપરની જે ધૂળ જમા થઈ હોય પાન ઉપરની તે પણ દૂર થઈ જાય, જેને કારણે પણ આપણે સારામાં સારો ગ્રોથ છે તે કરાવી શકીએ. મિત્રો આવી રીતે તમે છાણ છે જે સરળતાથી મળી રહે છે તો તેનો ઉપયોગ પણ તમે કરો, કારણ કે મેં આ બધા જ વૃક્ષો છે તે ટપકમાં વાવેલા છે, એટલા માટે આપણે પહેલાં પિયત આપી દેવાનું, ત્યારબાદ આવી રીતે ધીમું ધીમું જે આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે ગળીને સરસ મજાના છાણિયું ખાતર છે તે આપણે છોડવે છોડવે આપી શકીએ. આ નાન છે તે હરતી ફરતી છે, આનો કાંઈ એટલો બધો વજન ન હોય, પહેલાં તમે ખાલી મૂકી દો અને ત્યારબાદ પાણીથી ભરી દો અને પછી છાણ છે તે નાખી દો તો હેરવવા ફેરવવામાં પણ સરળતા રહે. તો મિત્રો આપણે એટલા માટે ઘરે રાસાયણિક દવાઓ નથી છાંટતા, કારણ કે આપણા મોટા મોટા વૃક્ષો હોય તેમાં મધમાખીઓની હાજરી પણ હોવાની જ. હું તમને મારા મોટા આંબાનું બીજું ઝાડ બતાવું. તો મિત્રો આ મારો બીજો આંબો પણ છે, જે તમે જોઈ શકો છો કે 4 વર્ષનો અંદાજે થયો છે અને ખૂબ સારી એવી કેરીઓ પણ બનવા જઈ રહી છે, જેમાં આપણે વાત કરી હતી કે મધમાખી છે. મધમાખીઓનો મધપૂડો પણ તમે મિત્રો આ આંબામાં જોઈ શકો છો કે કેટલો બધો મધમાખીઓની હાજરી છે તે આંબાના ઝાડમાં. દર વર્ષે જ્યારથી મેં આ રોપ્યો હતો બીજા વર્ષથી જ મધપૂડો છે તે આંબાના ઝાડમાં આવી ગયો છે. હવે આપણને ખબર જ છે કે આંબાવાડિયામાં પણ ફલિનીકરણની પ્રક્રિયા, જે પરાગનયન છે, તે મધમાખીઓ દ્વારા થતું હોવાથી આપણને ખૂબ સારું એવું ઉત્પાદન છે તે મળતું હોય છે. કારણ કે મધમાખીઓ દ્વારા પરાગ સંક્રમણમાં મધમાખીઓની જે ભૂમિકા છે તે મિત્રો ખૂબ મહત્ત્વની હોય છે. એટલા માટે જ મધમાખીઓને આકર્ષવા માટે ફૂલ પાકોનું વાવેતર પણ કરવું ફરજિયાત છે. કારણ કે જો ફૂલ પાકો આપણે વાવેલા હોય તો ખૂબ સારી રીતે આકર્ષિત થઈને મધમાખીઓ છે તે આવતી હોય છે, અને મધમાખીઓના માધ્યમથી જે આપણા ફલિત ફળો છે તે સૌથી ઉત્તમ અને નિરોગી બને છે, જેને કારણે ફળ લાગવાની શક્યતાઓ પણ વધારે હોય છે. મિત્રો મધમાખીઓ કોઈ પણ પાકમાં ફરજિયાત પોતાનો રોલ છે તે પરાગનયનનો ભજવે છે અને ખૂબ સારું એવું ઉત્પાદન છે તે આપણા પાકનું વધારી દે છે. મારા લીંબુના ઝાડમાં પણ મધમાખીઓની હાજરી છે, મધપૂડો છે, તે દર વર્ષે રહે છે, અને જૂના ઘરે જે મારું જૂનું ચીકુ છે તેમાં પણ ખૂબ સારો એવો મધપૂડો છે તે પોતાની બેઠક બનાવીને બેઠો છે. આપણો હેતુ મિત્રો એટલો જ છે
મિત્રો મધમાખીઓની હાજરી પણ વધારે ઘરે આવા બાગાયતી ફળ પાકો વાવેલા હોય તેમાં રહેતી હોવાથી આપણે હું પોતે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ છે તે નથી કરતો એ માટે આપણે લીમડા અને સીતાફળના પાનનો રસ જ માત્ર કીટ નિયંત્રણ માટે ઘરે હું પોતે વાપરું છું કારણ કે લીમડામાં પણ દરેક ભાગમાં એઝાડિરેક્ટિન નામનો કડવો પદાર્થ છે તે આવેલો હોય છે અને ઘણા બધા જંતુઓ ઉપર સારું એવું નિયંત્રણ છે તે આપણને મળે છે અને સીતાફળમાં પણ એનાનાઇન નામનો કડવો પદાર્થ ઝેરી પદાર્થ છે તેની હાજરી હોવાથી આપણે છે તે ક્યારેક લીમડાના પાનનો રસ અથવા ક્યારેક સીતાફળના પાનનો રસ છે તે આપણે જ્યારે આપણને એમ લાગે કે જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે ત્યારે જ આપણે છંટકાવ છે તે કરીએ છીએ તો આવી રીતે મિત્રો તમે પણ કોઈ એવી ટિપ્સ ધરાવતા હો તો અમને માહિતી કોમેન્ટમાં આપો જેથી કરીને અમે પણ તમારા સુધી માહિતી છે એ શેર કરી અને કોઈ પણ નાના છોડ હોય મિત્રો તેના વિકાસ માટે ઉપરની ધૂળ જે પાન ઉપર જમા થઈ હોય તેના માટે તમે ખાસ કરીને આવી વોટરિંગ કેન વાપરતા હો અથવા તો તમારી પાસે જે કંઈ એવા નાના સાધનો હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો આવી રીતે મિત્રો જે છંટકાવ કરવામાં આવે તો ઉપરની ધૂળ છે તે પાન ઉપરથી દૂર થઈ જાય છે જેને કારણે જે ક્લોરોફિલ બનવાની જે પ્રક્રિયા છે તે એકદમ સ્વચ્છ પાન હોય તો ખૂબ ઝડપથી થતી હોય છે તો આવી રીતે મિત્રો સમયાંતરે માહિતી છે તે તમારા સુધી અમે પહોંચાડતા જ રહેશું ઓછા ખર્ચમાં સારામાં સારી ટેકનિકો સુધી આપણી વાત આપણે પહોંચાડી છીએ અને લોકો ખૂબ સારા એવા રિસ્પોન્સ પણ કોમેન્ટમાં આપતા હોય છે તો મિત્રો તમારી પાસે જેટલી જગ્યા હોય ત્યાં તમે આવા બાગાયતી ફળ પાકો ચોક્કસ વાવો કારણ કે આપણે જે આંબાનો બતાવ્યો તમને પહેલા જે આપણે માટલામાં આપણે જે નાન હતી પાણીની તેમાં છાણ નાખીને ત્યાં આંબો છે શેતુર છે ખારેક છે ચીકુ છે અને આ બીજી મારી આંબાની બાજુમાં ખારેક છે જે તમે નજીકથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં નાની નાની ખારેક છે તે આવી ચૂકી છે જે ખુદ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની નાની ખારેક આપણને જોવા મળે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું નવા આવનારા પાકમાં ત્યાં સુધી મિત્રો આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો